गांधीनगर विधानसभा संकुल परिसर में विधानसभा अध्यक्ष शंकर भाई चौधरी और विधानसभा सचिव डीएम पटेल सहित अधिकारी कर्मचारी सफाई हाथ धरी थी। वडाप्रधान नरेन्द्र मोदी एक कलाक तमाम लोगों ने श्रमदान थकी सफाई अभियान में जोड़वानु आह्वान करी हतु, जेना भागरूपे विधानसभा परिसर में पण कार्यक्रमनु आयोजन करवामां आव्युं। गांधीजीनी प्रतिमा, सरदार वल्लभ भाई पटेल की प्रतिमा, विठ्ठलभाई पटेल की प्रतिमा आजनी आसपास सफाई काम हाथ धरवामां आव्युं। प्रतिमा ने धोईने पुष्पांजलि पण करवामां आवी हती। साथे ज परिसरना गार्डन सहित आसपास विस्तारोमां पण सफाई अभियान हाथ धरवामां आव्युं। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના હું આભાર માનું છું એટલા માટે કે જે મહાત્મા ગાંધીનું સ્વપ્નું હતું, જેમણે સ્વચ્છતાને જીવનમંત્ર બનાવવા માટેની વાત સ્વતંત્રતાના આંદોલનમાં અને એ પછી કરી હતી, એકમાત્ર સ્વચ્છતા રાખવાને કારણે અનેક બીમારીઓમાંથી માણસ બચી શકે, સ્વભાવમાં પણ બહુ મોટું પરિવર્તન એક સ્વચ્છતાનો સ્વભાવ બને તો આવી શકે, અને આ વાતને દેશના પ્રધાનમંત્રીશ્રીએ પોતે જનજનને સાથે જોડવા માટેનો એક મંત્ર બનાવ્યો, એમણે પોતે પણ સ્વચ્છતા માટેનો સંકલ્પ પોતે અમલ કર્યો અને લોકોને પણ પ્રેરિત કર્યા। આજે માત્ર 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ એક દિવસ પૂરતું ઉજવવાની જગ્યાએ પહેલીથી કરીને સતત એક સપ્તાહ એ સ્વચ્છતા માટે દેશના નાગરિકો જોડાય, આખો દેશ સ્વચ્છ બની શકે, અને નવી જનરેશન એમણે તો આ વાતને બિલકુલ ઉપાડી લીધી છે કે સ્વચ્છતાને જીવનમંત્ર બનાવવાનું કામ એમણે લઈ લીધું છે। માનું છું કે દેશ જે પ્રમાણે બદલાઈ રહ્યો છે એનું આ દ્રશ્ય છે।